નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું તેજસ પુરોહિત. લોકફરિયાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. દામનગર પાસેના કાચરડી ગામે બે તરુણીના ડૂબી જવાથી મોત. હલંડા ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના કરુણ મોત. અમરેલીના લીલિયા શહેરમાં ભાજપ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો. સમાચારોમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચારો વિગતવાર. દામનગર પાસે કાચરડી ગામે બે તરુણીઓના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા છે. અમરેલી જિલ્લાના દામનગર નજીક કાચરડી ગામે બે તરુણીના ડૂબી જવાથી કરુણ મોત થતાં નાના એવા ગામમાં ગમગીની પ્રસરી જવા પામી છે. મોડાકત જેવા ગોરમાના વ્રત ચાલતા હોય ગામમાં રહેતા રીટાબેન હિંમતભાઈ શેખલિયા ઉંમર વર્ષ 12 તથા ખુશીબેન લાલજીભાઈ વઢેલ ઉંમર વર્ષ 13 ગામની અન્ય બાળાઓ સાથે પૂજા કરવા માટે ગામ ખાતેના તળાવ પાસે એકઠા થયેલ, જેમાં એક તરુણીનો પગ લપસતા પાણીમાં 10 ફૂટ ઊંડા ખાડામાં ગરેક થઈ જવા પામી હતી. આ દ્રશ્ય જોઈ બીજી તરુણી તેને બચાવવા પાણીમાં પડતા ઊંડા ખાડામાં બંને તરુણીઓ ગરક થતાં મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના બાળ મહિલા વિકાસ ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ, સરપંચ શ્રી ગોબરભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે અકસ્માતે મોતને ભેટી કે એ કોઈને સારવાર મળી કે અહીંયા લાવ્યા દવાખાના સારવાર એક લાવ્યા પણ સ્થળે ઘટના ઘટના કેવી રીતે ઘટી ભાઈ? એવરેજનું વરસ હતું ને છોકરીઓને આ તળાવમાં ગયું હોય છે, એમાં એને ખબર નહીં પડતું ખાલી હતું ને જે કાઢવા છે એમ તો હાલી દેજો. રિપોર્ટર નટવરલાલ ભાટિયા સાથે અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. હલેન્ડા ગામ નજીક કાર અને બાઇક અથડાતા બે વ્યક્તિઓના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના હલેન્ડા ગામ નજીક તુલસી હોટલ સામે ડબલ સવારી બાઇકને પાછળથી પૂરપાટ વેગે આવતી યુટિલિટીએ ઠોકર મારતા બાઇક સવાર બળધોઈ ગામના નરસિંહભાઈ મીઠાપરા તથા હક્કાભાઈ ગાંડુભાઈ રસ્તા પર ફંગોળાયા હતા, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું અને બીજી વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ સરદાર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. અમરેલી જિલ્લાના લીલિયા ખાતે આવેલા વાવવાળા ખોડિયાર મંદિર આશ્રમ ખાતે ભાજપ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંટાળિયા મહાદેવ મંદિર ખાતે તળાવમાં જળ પૂજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, લીલિયા તાલુકા ભાજપ પ્રભારી, ભાજપ પ્રમુખ સહિતના ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જસદણ પોલીસ મથકના ઇન્ચાર્જ PIDL ખાચરની સૂચનાથી જસદણ પોલીસ સ્ટાફ દ્વારા ટાઉન વિસ્તારમાં મિલકત વિરોધી ગુન્હાની તપાસમાં હતા. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક શખ્સની શંકાસ્પદ હિલચાલ જણાતા તેની ઝડપી લેતા શખ્સના થેલામાંથી 21 કિલો અને 167 ગ્રામ ચાંદીના નાના મોટા છત્તર તેમજ રૂપિયા 4,235 જેવી રોકડ રકમ ઝડપાઈ હતી. પોલીસની તપાસમાં શખ્સનું નામ મારવાડી અજય ઉર્ફે અર્જન ગોપાલભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 23 ઘાટવડ ગામ જિલ્લો ગીર સોમનાથ ખુલવા પામ્યું છે તથા બાબરામાં આવેલ મહાકાળી માતાજીના મંદિરમાંથી આ આભૂષણો ચોર્યા હોવાની કબૂલાત આપી હતી. રિપોર્ટર કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. જામકંડોરણા કન્યા વિદ્યાલયની અંદર યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ. જામકંડોરણા ખાતે વિદ્યાર્થીનીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જામકંડોરણાની કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાના શિક્ષકોની રાહબારી તેમજ માર્ગદર્શનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલ સારા ચોમાસાની ઋતુ ચાલતી હોય વિવિધ વૃક્ષોના રોપાઓ વિદ્યાર્થીનીઓ દ્વારા રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્કૂલના આચાર્ય શ્રીમતી હર્ષિદાબેન વિરડિયા, શ્રીમતી અવનીબેન પટેલ, હંસાબેન ચાવડા, મનીષભાઈ ચાવડા તથા પંચશીલ કન્યા છાત્રાલયના
શ્રીમતી સુજાતાબેન પ્રિયદર્શી હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને લીધે વિદ્યાર્થીનીઓ તેમજ વાલીઓમાં સંતોષ અને આનંદની લાગણી જોવા મળી હતી। તાલુકા શાળામાં હું વિરડિયા હર્ષિદાબેન પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। અમારી શાળામાં એક પર્યાવરણને અનુરૂપ ઇકો ક્લબ પ્રવૃત્તિ ચાલી રહી છે। એ ઇકો ક્લબ પ્રવૃત્તિમાં શાળાને સુશોભન થાય તેવા નાના નાના એવા છોડના આજે રવિવાર હોવા છતાં પણ અમારો શૈક્ષણિક સ્ટાફ તેમજ હોસ્ટેલ પંચશીલ વિદ્યાલયમાં ભણતી બાળાઓ આજે હાજરી આપીને અમારી શાળામાં સુશોભન છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ વૃક્ષોનું જતન કરવા માટે જે બહેનોએ વૃક્ષ છોડનું રોપણ કર્યું છે તે જહેમત ઉઠાવે છે કે અમે આ છોડનું જતન કરીશું તે આજે પ્રતિજ્ઞા લે છે। રિપોર્ટર નરેન પ્રિયદર્શી, લોક ફરિયાદ ન્યૂઝ, જામકંડોરાણા। બાબરા તાલુકાના સમઢિયાળા ગામે ઇલેક્ટ્રિક મોટરમાં શોર્ટ લાગતા મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું। બાબરા તાલુકાના સમઢિયાળા ખાતે ઇલેક્ટ્રિક શોક લાગતા એક મહિલાનું મોત થયેલ હતું। સમઢિયાળા ગામ ખાતે રહેતા બાયુબેન સવારે પાણી ભરવાના સમયે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં શોર્ટ લાગતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। 108 એમ્બ્યુલન્સ દ્વારા બાયાબેનને હોસ્પિટલે ખસેડાતા હોસ્પિટલના ફરજ પરના તબીબીએ મૃત જાહેર કર્યા હતા। રિપોર્ટર ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા। સમગ્ર સૌરાષ્ટ્ર ખાતે ફરી રહેલ પાટીદાર શહીદ યાત્રા આજે ખોડલધામ ખાતે આવી પહોંચી છે। ખોડલધામમાં ભવ્ય સભાનું આયોજન કરાયું છે। ઊંઝા ખાતેથી શરૂ થયેલી પાટીદાર શહીદ યાત્રા આજે જેતપુર ખાતેના ખોડલધામ ખાતે પહોંચી હતી। 11 શહીદોની પ્રતિમા વાળો આ રથ ધર્મ, પ્રેરણા અને વંદનાનો સંદેશ લઈ ગુજરાતભરમાં ફર્યો હતો। યાત્રાના આયોજકો દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવાયું હતું કે યાત્રાને સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર વધાવી લેવાતા અમે ઉત્સાહિત થયા છીએ। આવનાર ઓગસ્ટ મહિનામાં અમો અનામતનું ફરી રણસિંગું ફૂંકીશું। સમગ્ર ગુજરાતમાં ફરેલી આ યાત્રાનું આજે ખોડલધામ ખાતે સમાપન થયું હતું। ધર્મ, પ્રેરણા અને વેદનાનો ત્રિવિધ કાર્યક્રમ હતો। 36 દિવસથી આ યાત્રા 36 દિવસ પહેલા ઊંઝાથી નીકળી 5600 કિલોમીટર જેટલો યાત્રાનો રૂટ થયો છે। 97 જેટલા મોટા શહેરો અને લાખોની જનસંખ્યામાં પાટીદારો આ યાત્રાનું જોડાયા અને સ્વાગત કર્યું છે। આજે 36મા દિવસે કાગવડ ખોડલધામ ખાતે અમે આરતીનો એક કાર્યક્રમ રાખ્યો હતો, જેની અંદર હજારોની સંખ્યામાં યુવાનો પણ આજે જોડાયા છે। આજે યાત્રા હતી એટલે તમને આનો દરેક જગ્યાએ રિસ્પોન્સ મળ્યો એવું તમને લાગે? લોકો વેદના સાથે બહાર આવ્યા છે, જ્યારે લાખોની જીએમડીસી પછીનો આ મોટામાં મોટો કાર્યક્રમ અને ગુજરાતની અંદર પ્રથમ કાર્યક્રમ, અમે ગામડે ગામડે ફર્યા છીએ, લોકોની વેદના જાણી છે અને આવનારા દિવસોની અંદર આ સમાજ તાકાતથી બહાર આવશે। એટલે એવી રીતે જીએમડીસી ગ્રાઉન્ડમાં લાખોની સંખ્યા હતી અને જ્યારે આ શહીદોની પૂર્ણ આવતી રહી ત્યારે અત્યારે અહીંયા 100,000ની સંખ્યાની અંદર છે, તો આમાં તમારું આંદોલન ધીમું પડ્યું તમને લાગે? ધીમું પડ્યું હતું, અમે યાત્રા જ ન નીકળી હોત। યાત્રા જ્યારે શરૂઆત થઈ ત્યારે મહેસાણાથી માંડી સુરત, સુરતથી માંડીને દ્વારકા સુધી અમે હજારોની સંખ્યામાં અને લાખો લોકો રોડ ઉપર આવ્યા છે અલગ અલગ વિસ્તારમાં। પહેલાં એવું હતું કે અમે કાર્યક્રમ આપતા લોકો અમારા સુધી પહોંચતા હતા, હવે એવું અમે નક્કી કર્યું છે કે અમે લોકો સુધી પહોંચશું। પછી જે તમે ઓગસ્ટ ક્રાંતિની વાત કરો છો, તો આગામી લોકસભાને નજરમાં રાખીને તમે કઈ આ બાબતે કાર્યક્રમ કરવાના છો? ચૂંટણી છે મિત્રો, દરેક 6 મહિને આવતી હોય, પાટીદાર સમાજની લડાઈ છે, તો અમારે બંધ કરવાની હોતી જ નથી। આ ચૂંટણી આવ્યા જ્યાં કરે સમાજની લડાઈ ચાલશે। તમે અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સપોર્ટ કર્યો હતો, તો જે લોકસભાની ચૂંટણી આવશે તેમાં તમે કોંગ્રેસને સપોર્ટ કરશો કે ભાજપને કરશો? અમે કોંગ્રેસને સપોર્ટ કર્યો જ નથી, અમે ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું છે। રિપોર્ટર સુરેશ ભાલિયા, લોક ફરિયાદ ન્યૂઝ, જેતપુર। જેતપુરમાં 14 વર્ષની સગીરા પર નરાધમ દ્વારા દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે, પોલીસે આરોપીની ધરપકડ કરી છે। પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના 5 પીપળા વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ફેરવી એક શખ્સ દ્વારા વારવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। તરુણીના પિતા દ્વારા નોંધાયેલ ફરિયાદ પરથી આરોપી અંકિત લાલજીભાઈ પાટડિયા ઉંમર વર્ષ 21ની પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકિત લાલજીભાઈ પાટડિયા નામના એક 20 વર્ષના યુવકે 14 વર્ષની બાળાને એના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લગ્નબાહ્ય સંભોગ કરવાના ઈરાદાથી દિવસે એને ફેક્ટરીમાં લઈ જઈ અને એની સાથે બળાત્કાર સંભોગ કરેલ છે, જેથી જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં એ અંગે ગુનો દાખલ કરી આઈપીસી કલમ 366 366 376 અને પોક્સો અધિનિયમ મુજબની એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે।
એનું મેડિકલ પણ કરી લેવામાં આવે છે, જેમાં પોઝિટિવ જણાતું હોય અને એ અંગેના પણ પુરાવા મળતા આરોપીને જેલ હવાલે કરેલ છે. એના મોબાઈલ ફોનની અંદર છોકરીના જણાવ્યા મુજબ એની વિભત્સ ક્લિપ ઉતારેલાની જણાવતી હોય તે અંગે મોબાઈલ એનો કબજે કરી અને FSLમાં મોકલીને સાયન્ટિફિક પુરાવા મેળવવાની તજવીજ કરેલ છે. રિપોર્ટર સુલેશ બાલિયા, લોક ફરિયાદ ન્યૂઝ, જેતપુર. કચ્છ ખાતે આવેલ મેકરણ દાદાના મંદિરમાં ભચાઉ ભવાની મિત્ર મંડળ ગ્રુપ દ્વારા દર રવિવારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ભચાઉ નજીક અતિ પ્રાચીન મેકરણ દાદાનું મંદિર આવેલ છે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. મંદિર તેમજ મંદિર પરિસરમાં સારો વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં નાના બાળકોને ધ્યાને રાખીને બગીચાઓ બનાવવામાં આવ્યા છે તથા હરવા ફરવા માટેની સગવડો ઊભી કરવામાં આવી છે. મંદિર ખાતે દરરોજ સવાર અને સાંજ મહા આરતી કરવામાં આવે છે તથા દર રવિવારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. એક મુલાકાતમાં મંદિરના મહંતશ્રીએ મેકરણ દાદાનો ઇતિહાસ જણાવ્યો હતો. મંદિરના ટ્રસ્ટીઓ તેમજ ભચાઉ ભવાનીપુર મિત્ર મંડળ ગ્રુપ દ્વારા મંદિરના વિકાસ માટે ખૂબ જ સારું યોગદાન આપવામાં આવે છે. જંગી જે 12 વર્ષ પૂર્ણ થાકી અને જંગી જે કચ્છમાં જવા માટે નીકળ્યા તો વજપાસર ગામમાં વાઘાજીપીને મેકણદાદાએ કે મેકણદાદાના વાઘાજીપીને કીધું તમે વજપાસર આવો, એટલે વાઘાજાપીને મેકણદાદાએ કીધું તમે બચાવ આવો તે કરીએ ત્યાં આપણે એક રાત ભજન કરી. વાઘોજીપી અને મેકણદાદો આઠા કાલે એક રાત ભજન બે સત્સંગ અહીંયા ભેગો કર્યો છે, એટલે આને ઘણા વર્ષો થઈ ગયા છે. અહીંયા ભવાનીપુર યુવક મિત્ર મંડળ SRPનો સહયોગ છે ને દરેક દર રવિવારે દાતાઓ શ્રી દ્વારા અલગ અલગ પ્રસાદ કરવામાં આવે છે. અહીંયા ને દરેક અલગ અલગ દાતા તરફથી પ્રસાદનું મહાપ્રસાદનું આયોજન રાખેલું છે ને મેકરણ ધામ બહુ ઐતિહાસિક એવું મંદિર છે, ખૂબ જ પ્રાચીન મંદિર છે ને બહુ જ વિકસાવવાના પ્રયાસો યુવાનો દ્વારા થઈ રહ્યા છે ને ખૂબ જ સહયોગ મળી રહ્યો છે દાતાઓનો ને ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે ને ટૂંક જ ગાળામાં અહીં બહુ ડેવલપ કરવામાં આવ્યું છે. ગાર્ડન બનાવ્યું છે, રમતગમતના સાધનો નાખવાની તૈયારીમાં છે, બધું પૂરજોશમાં ચાલુ જ છે હાલમાં ને અહીંના પૂજારી છે જે આપણાને પ્રાચીન જે ઇતિહાસ છે એ વિશે સમજાવશે જરા. રિપોર્ટર રાણાભાઈ આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, ભચાઉ, કચ્છ. તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમવારી. નમસ્કાર.